નમસ્કાર. જેના નામે આ જે પર્વ ઉજવાય છે એને દિવાળી તરીકે આપણે ઓળખીએ છીએ, તે આસો વદ અમાસ, દિવાળી કે દીપોત્સવીય વિક્રમ સંવતનો આખરી દિવસ છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજાનું મહાત્મ્ય છે. વેપારીઓ નવા વર્ષ માટેના ચોપડાનું અને હવે બદલાયેલા જમાનામાં પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્કનું પૂજન કરે છે. પૂજન પછી ગોર મહારાજ નાગરવેલના પાનમાં શેરડીનો ટુકડો અને ગોળદાણા મૂકી યજમાનને ખવડાવી અને આશીર્વાદ આપે છે કે જેમ પાનમાં લીલાશ એટલે કે તાજગી છે, દાણામાં કસ છે, ગોળમાં મીઠાશ છે અને શેરડીમાં રસ છે, તેટલી જ તાજગી, મીઠાશ, રસ અને કસ ધંધામાં રહે અને વેપારમાં વૃદ્ધિ અને પ્રગતિ થાય. અહીં એક બીજી વાત પણ મારે કરવી છે. વહીવટ શબ્દ સમજવો હોય તો આ ચોપડા પૂજનમાંથી સમજી શકાય. વહી એટલે ચોપડા, નોંધપોથી. વટ એટલે જે ગૌરવથી વ્યક્ત કરી શકાય, માથું ઊંચું લઈને વાત કરી શકાય. તે વહીવટ તો જ કહેવાય કે જો ચોપડા નફો બતાવતા હોય તો જ એ વહીવટ સારો કહેવાય. સારો વહીવટ એટલે પારદર્શિતા, સારો વહીવટ એટલે નફો, સારો વહીવટ એટલે પ્રમાણિકતા અને ધાર્યા લક્ષ્યાંક વટાવી કરેલો વિકાસ. વહીવટ શબ્દ આ મૂળમાંથી ઉતરી આવ્યો છે. જ્યાર પછી તે સંસ્થા હોય, સરકાર હોય, વહીવટ શબ્દ જ્યાં પણ વપરાય ત્યારે મૂળભૂત રીતે આ ભાવના પ્રતિબિંબિત થવી જોઈએ. ચોપડા પૂજન કરીએ છીએ એ પણ નાણાકીય વ્યવહારો ચોખ્ખા અને પવિત્ર રહેશે એનું પ્રતીક છે. કોઈપણ ક્ષેત્રમાં નાણાકીય વ્યવહારો ચોખ્ખા અને પારદર્શક ન હોય તે ક્ષેત્ર લાંબુ ટકતું નથી. દિવાળીનું ચોપડા પૂજન આ દિશામાં આંગળી ચીંધે છે. વેપારી પેઢીઓમાં હવે વેકેશનની શરૂઆત થાય છે. અસત્ય પર સત્યના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર પ્રતીકાત્મક રૂપે રામ એટલે કે સદ્ગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દીવા પ્રગટાવી વધાવવાનો તહેવાર છે. 14 વર્ષે ભગવાન શ્રીરામ રાવણનો સંહાર કરીને અયોધ્યામાં પરત પધાર્યા તેની ખુશીમાં આ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. રામે દક્ષિણ ભારતમાંથી ઉત્તર તરફ મુસાફરી કરી હતી એટલે દક્ષિણ ભારતમાં દિવાળીનો તહેવાર ઉત્તર ભારત કરતાં એક દિવસ વહેલો મનાવવામાં આવે છે. દિવાળીની રાત્રે મેરાયા નીકળે છે. કદાચ શહેરના લોકોને તો બહુ ખબર નહીં હોય પણ શેરડીના સાઠા અથવા લાકડાના દંડા ઉપર ટોપરાની કાચલી અથવા કોડિયું મૂકી આ મશાલ જેવું મેરાયું બનાવે છે. સંધ્યાકાળ પછી બાળકો આ મેરાયા સાથે ઘેર ઘેર ફરે છે. બધા બોલતા જાય છે, આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુવાળી, મેરમેહ રાજા. શીખોને લાગેલો કે છે આપણા જે શીખ બંધુઓ છે તેમના માટે છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હરગોબિંદજીને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાંથી આ દિવસે મુક્ત કર્યા તે દિવાળીનો દિવસ. આની ખુશીમાં સમગ્ર અમૃત શહેરને રોશનીથી ઝળહળતું કરાયું હતું. ગુરુ હરગોબિંદજી અમૃતસરમાં સુવર્ણ મંદિરે ગયા જ્યાં એમને મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવી ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. આ કારણથી શીખ ભાઈઓ દિવાળીને બંદી છોડ દિવસ એટલે કે કેદમાંથી મુક્તિના દિવસ તરીકે ઉજવે છે. દિવાળી વર્ષનો છેલ્લો દિવસ છે. લગભગ આખી રાત દારૂખાનું ફૂટે છે. હજુ પરોળ થયું ન થયું ત્યાં તો અમાસની રાતે પડવેનું વાણું સપરમે દાડે સબરાસ ના નારા લગાવતા છોકરા એક નાના પડીકામાં મીઠું લઈ ઘેર ઘેર આપે છે અને બદલામાં 5 રૂપિયા કે 10 રૂપિયા જેટલી રકમ મેળવે છે. મીઠા વગર બધું અધૂરું છે એટલે મીઠાની ખરીદી શુકન મનાતી હશે. સવાર પડતા તો દેવ મંદિરોમાં મંગળા આરતીનો ઘંટરાજ રડકી ઉઠે છે. નવા નક્કોર કપડાં પહેરી દેવદર્શન અને ત્યારબાદ વડીલોના આશીર્વાદ તેમજ નવા વર્ષની શુભેચ્છાઓની આપલે સાથે વિક્રમનું એક વધુ વર્ષ વિદાય લે છે. વિક્રમનું એક વધુ વર્ષ બેસતા વર્ષના સૂર્યકિરણોના ઉજાસ ફેલાઈને શરૂ થાય છે.